લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તે પહેલા જ ભાજપ કોને ચૂંટણીમાં ઉતારશે તેની ચર્ચા શરૂ થઈ ચૂકી છે આ તમામ ની રામાનંદ સાગર નિર્મિત રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર

સંવાદદાતા હિરેન રાજ્યગુરુ અત્યારે જોડાઈ ગયા છે હિરેન શું કારણ હોઈ શકે છે દીપિકા ચીખલિયાને લોકસભામાં મોકલવા પાછળનું જો બે ત્રણ મુખ્ય કારણો છે એક કારણ તો એ છે કે અયોધ્યાની અંદર રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી જ તે સમગ્ર દેશની અંદર ભગવાન શ્રી રામનો માહોલ છે અને આ માહોલનો પૂરેપૂરો ફાયદો ભારતીય જનતા પાર્ટી ઉઠાવવા માગે છે દીપિકા ચિખલિયા અગાઉ પણ બરોડા બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યા છે મૂળ ગુજરાતી છે અને સેલિબ્રિટી કોટાની અંદર આવે છે આ ઉપરાંત ગઈકાલે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદની અંદર જણાવ્યું હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને ત્રણસો સિત્તેર અને જેની અંદર તેત્રીસ ટકા અનામતનું બિલ લાવ્યા છે કે આ બિલ પાસ થવાનું હજુ બાકી છે એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ સાબિત કરવા માંગે છે કે મહિલાઓને વધુમાં વધુ પ્રતિનિધિત્વ મળી શકે રામાયણ સિરિયલને લઈ અને દીપિકા ચિખલિયા એક જ પોપ્યુલર પાત્ર રહ્યું છે અને અગાઉનો તેનો અનુભવ પણ બરોડા બેઠક ઉપરથી તેઓ સંસદમાં જઈ ચૂક્યા છે પરિણામે દીપિકા ચિખલિયાને અત્યારે ચૂંટણી લડાવવાનો ચાલી વાત ચાલી રહી છે અને આ હાલ પૂરતું માત્ર ને માત્ર તર્કને આધારિત આ વાત ચાલી રહી છે તર્ક ઉપરાંત અત્યારે જે વાત ચાલી રહી છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે જે તેત્રીસ ટકા અનામતની વાત છે ભારતીય જનતા પાર્ટી એ બિલ પણ પાસ થઈ ચૂક્યું છે અને હવે તેની અમલવારી થવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ લોકસભાની બેઠકમાં તેની અમલવારી કરે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે અને એના આધારે મહિલાઓને વધારે વધારે પ્રતિનિધિત્વ આપવાની વાત છે તો સાથે સાથે ભારતીય જનતા પાર્ટી એવા મહિલા ઉમેદવારોને પણ પસંદગી કરે કે જેની જીત સુનિશ્ચિત હોય તેની પાછળ ઓછી મહેનત કરવી પડે અને ગુજરાતના

લોકસભાની ગુજરાતની છવ્વીસ બેઠકો છવ્વીસ માંથી કોઈ એક બેઠક ઉપર દીપિકા ચિખલિયા લોકસભાની ચૂંટણી લડે તેવી સંભાવના છે અગાઉ તેઓ વડોદરા લોકસભા બેઠક ઉપર ચૂંટાઈ આવ્યા હતા